વિરામબાદ બુલેટિનમાં સ્વાગત છે. આગળના સમાચારો જોઈએ તો ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને કારણે ઠંડીની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહી છે. તો ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર વધ્યું છે. તેમાં સૌથી વધુ ઠંડી ડીસામાં જોવા મળી રહી છે. ઠંડીનો પારો 7 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણા, વોકિંગ અને હેલ્ધી સૂપ તેમજ ગરમ વસ્ત્રોનો ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. જે રીતે હાલ સમગ્ર બનાસકાંઠામાં ફૂલ ગુલાબી ઠંડી જોવા મળી રહી છે અને ખાસ કરીને ઠંડીમાં લોકો વહેલી સવારે જોગિંગ કરતા તેમજ વોક લેતા જોવા મળી રહ્યા છે. ડીસા શહેરની અંદર છેલ્લા 2-3 દિવસથી ખૂબ જ સારી ઠંડી પડે છે અને આજનું તાપમાન લગભગ મારી દૃષ્ટિએ મારા મગજ પ્રમાણે 11 ડિગ્રી હોવું જોઈએ. એટલે જેને લીધેથી અત્યારે હેલ્થ માટે ડીસાના સર્વે નગરજનોને તેમજ સમગ્ર રાજ્યના નગરજનોને સારી રીતે ઠંડીની અંદર આવવું જોઈએ અને મોર્નિંગ વોક કરવું જોઈએ. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી ખાસ કરીને નલિયા અને ડીસામાં ખૂબ જ ઠંડી પડે છે અને તાપમાનનો પારો લગભગ 7 ડિગ્રી સુધી પહોંચ્યો છે એવા સમાચાર છે. અને આવી ગુલાબી ઠંડીમાં ગરમ વસ્ત્રો પહેરીને મોર્નિંગ વોકિંગ કરવાની બહુ મજા આવે છે અને આખા દિવસનું રિફ્રેશિંગ એટલે કે રિચાર્જ થઈ જાય છે. બોડી આખો દિવસ પ્રફુલ્લિત રહેશે અને મજા આવે છે. અને ખરેખર એકચ્યુઅલી આ એક આરોગ્ય માટે વોકિંગ કરવું અને ત્યારબાદ સારો ખોરાક લેવો એ બહુ જરૂરી છે.